નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓ, આપણા સૌ માટે ઓમ જોવા જઈએ તો થોડીક પહેલી બાબત કહેવાય કે હજી તો માંડ એક મહિનો અને નવ દિવસ થયા હતા, બધું શૈક્ષણિક કાર્ય જે છે એ શરૂ થવામાં. 22 નવેમ્બરે સરકારશ્રીના આદેશ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ધોરણ 1-5 અને 6-12 ના સંપૂર્ણ વર્ગો જે છે એ શરૂ કરવામાં આવશે. અચાનક જ નિર્ણયથી આપણે 22 તારીખે કોઈ સ્કૂલ શરૂ કરી શકી નહોતી, એટલે આપણે 29 નવેમ્બર 2021 ના રોજ આપણે અભ્યાસ શરૂ કર્યો અને ગઈકાલે 7 જાન્યુઆરી 2022, એટલે ઓમ ગણતરી કરો એટલે એક મહિનો અને નવ દિવસ આપણે બધા ક્લાસમાં ફરી એક વખત કિલકિલાટ કરવા માટે આવ્યા. માંડ હજી વિદ્યાર્થીઓ જે છે એ લયમાં આવ્યા, અભ્યાસ સાથે જોડાયા. શરૂઆતના દિવસોમાં અઠવાડિયું 10 દિવસ તો આટલી બધી વાર બેઠાઈ નહોતા, 2.5 વર્ષ થયા. માંડ હજી લય આવી હતી, રિધમ પકડી હતી હજી. ત્યાં ફરી એક વખત કોરોનાએ પોતાનું સ્વરૂપ જે છે એ આપણી સમક્ષ ધારણ કરી લીધું છે. પણ આ બધી બાબતો જે છે એ આકસ્મિક અને મેં કે તમે બેમાંથી એકય આપણે કોરોના જે છે એ ફેલાવતા નથી. પણ આ જે કાંઈ આકસ્મિક ઘટનાઓ જે છે, જે કાંઈ કુદરતી ઘટનાઓ જે કાંઈ છે, એમાં મારું કે તમારું બેમાંથી એકનું ચાલતું નથી. પણ ફરી એક વખત આવતીકાલથી ઓનલાઈન માધ્યમ દ્વારા, હવે મારે વાતને ખાસ સમજો બધા વિદ્યાર્થી મિત્રો અને ખાસ વાલીશ્રીઓ, જે વાલીશ્રીઓ એવું વિચારે છે કે હું મારા બાળકને 1 વર્ષ ડ્રોપ કરાવી લઉં, મારે ઓનલાઈન નથી ભણાવો, એ નહીં ભણે, XYZ જે કાંઈ માનસિકતા બધા વાલીની હોય મુજબ, તો મારે તમને કહેવાની બાબત એ છે કે અત્યારે જો માની લ્યો, ધારો કે હું મારા બાળકને, આ વર્ષે મારું બાળક 5મા ધોરણમાં છે અને 5મા ધોરણમાં હું ડ્રોપ કરાવીશ, માત્ર ને માત્ર ફી બાબતે કે ચલો આ વર્ષે ફી ન ભરવી પડે, એટલા માટે હું મારા બાળકનું ભવિષ્ય આ વર્ષે બગાડીશ. ઓલરેડી 2.5 વર્ષથી તો બગાડીએ પાયો મારા બાળકનો અને તમારા બાળકનો બધાનો આવો જ રહ્યો છે, કેમ કે ઓનલાઈન જે છે એ માધ્યમ છે પણ ફેસ ટુ ફેસ જેવું શીખી શકીએ એવું નથી હોતું. પણ જેમ કોરોના સાથે જીવતા શીખવાનું છે, એમ આપણે હવે ઓનલાઈન ભણતા શીખવું જ પડશે, કેમ કે ક્યારે કોરોના આવશે એનું તમને કે મને બેમાંથી એક કઈને કંકોત્રી તો આવતી નથી ક્યારેક, કે આજે અમે આવવાના છીએ, તમે બધા ઘરમાં પાછા પુરાઈ જાજો. મારું કહેવાનું એ થાય છે કે ધોરણ 5મા મારું બાળક છે અને આ વર્ષે હું ડ્રોપ કરાવીશ કે ભલો ચલો મારે ભણાવવો નથી, ફી ન ભરવી પડે એટલા માટે. આવું સતત તમે 2 વર્ષ સુધી કહ્યું અને તમારું બાળક જે છે એ 5મામાંથી સીધું 7મામાં પહોંચી ગયું. હવે 7મામાં આવીને તમે એમ કહેશો કે સાહેબ એને જેટલું ગયું છે, આ લ્યો 50,000 રૂપિયા, જેટલો અભ્યાસ એને ગયો છે એ બધો જે છે એ એક જ દિવસમાં તમે ઉતારી દો મગજમાં, તો આવું શક્ય બને ન બને. એટલે હંમેશા એટલું યાદ રાખજો કે જય સ્કૂલ જે છે એ હંમેશા વાલી પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ દાખવીને, આપણા વિસ્તારની પરિસ્થિતિને સમજીને જે કાંઈ નક્કી કર્યું છે આપણે ફી બાબતે, મેં તો પહેલા જ નક્કી કરી નાખ્યું હતું આ વર્ષે 25% ફી માફ. સંચાલક દ્વારા આવું 6 મહિના અગાઉ જ નક્કી કરી નાખ્યું હતું. સતત આપણા બાળકો જે છે જૂન મહિનાથી લઈને આ ડિસેમ્બર સુધી 6 મહિના સુધી સતત ભણ્યા જ છે. જૂનમાં સ્કૂલ ફરી એક વખત 6-12ની શાળાઓ જે છે એ શરૂ થઈ ગઈ હતી. તો આજનો
મારો કહેવાનો મર્મ જે છે, અર્થ જે છે, એ માત્ર ને માત્ર એટલો છે કે આપણે આપણા બાળકને ઓનલાઈન માધ્યમથી ભણાવવા જ પડશે, શીખડાવવું જ પડશે. તમને ન આવડે તો 17 વાર તમે સ્કૂલે આવી શકશો પૂછવા માટે, પણ ઓનલાઈન માધ્યમ જે છે એ આપણે સૌએ સ્વીકારવું પડશે. આજે સ્વીકારવું પડશે ને કાલે સ્વીકારવું પડશે. જો આપણે નહીં સ્વીકારીએ તો આપણું બાળકનું ભવિષ્ય ક્યારેય નહીં બને. માત્ર ને માત્ર એ ધોરણ જે છે એ આગળ વધતો જશે, પણ ક્યારેય એનામાં જ્ઞાન નહીં આવે. ચલો ઓનલાઈન જે છે એમાં 100% આપણે સ્વીકારીએ કે 100% બાળકને ન આવડે, તો 70% તો મગજમાં જશે. 70% મગજમાં જશે એટલે બાળક જે છે એ એક્ટિવ રહેશે અભ્યાસ બાબતે. કડક અમે પણ અહીંથી થાશું અને તમે પણ કડક થાજો. ડે બાય ડે વીકલી આપણે એવું પણ ગોઠવશું કે જેમાં વિદ્યાર્થીઓ જે છે એ પોતાનું જે કંઈ વર્ક કરેલું છે એ અહીંયા સુધી બતાવવા આવે. એટલે ફરી એક વખત કહું છું, સોમવારથી આપણે ઓનલાઈન માધ્યમથી ઓનલાઈન મારફતે આપણે ફરી એક વખત અભ્યાસ ચાલુ કરીએ છીએ. 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન ગાઈડલાઈન આવી છે કે 31 જાન્યુઆરી 2022 સુધી આપણે સૌએ શાળાએ નથી આવવાનું, માત્ર ને માત્ર ઓનલાઈન દ્વારા જ અભ્યાસ કરવાનો છે. આજે શનિવારે દરેક બાળક જે છે પોતાના વાલી સાથે આવે, જેથી કરીને જે કાંઈ ઓનલાઈન બાબતેની માહિતી છે એ તમારા સમક્ષ શિક્ષકો અને સંચાલકો મૂકી શકે. એટલે ફરજિયાત મારો આગ્રહ છે કે આજે દરેક વાલી જે છે એ પોતાના બાળકને મૂકવા આવે ત્યારે ખાસ શાળાના શિક્ષકોનો અને સંચાલકોનો સંપર્ક કરે. ધન્યવાદ. અસ્તુ, ફરી એક વખત પાછા આપણે મળતા રહેશું, અગેન પાછા વિડીયોમાં મળતા રહેશું, અને જે કાંઈ મહત્વની સૂચનાઓ જે છે એ ફરી એક વખત હું આપતો રહીશ. ધન્યવાદ. અસ્તુ.